નમસ્કાર, એમકે કિડ્સ એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં સામાજિક જ્ઞાન પાઠ નંબર 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક ના એમસીક્યુ પ્રશ્નો જોઈશું. આ પ્રશ્નો જોયા બાદ તમે તેને યાદ કરજો. તો આ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો હવે આપણે પ્રશ્નો જોઈએ. પ્રશ્ન નંબર 1, ચંદ્રગુપ્ત મૌર્યે કયા ગ્રીક રાજાને પરાજય આપ્યો હતો? તો જવાબ છે સેલ્યુકસને. 2, ચંદ્રગુપ્તના રાજ દરબારમાં કયો ગ્રીક રાજદૂત આવ્યો હતો? તો જવાબ છે મેગેસ્નીસ. 3, ચંદ્રગુપ્ત મૌર્યનો શાસનકાળ કયો છે? તો જવાબ છે ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297. 4, ચાણક્ય કયા ગોત્રના હતા? તો જવાબ છે કૌટિલ્ય. 5, ચંદ્રગુપ્ત મૌર્યે ગિરિનગર એટલે કે જૂનાગઢના રાષ્ટ્રીય તરીકે કોની નિમણૂક કરી હતી? રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ. તો જવાબ છે પુષ્યગુપ્તની. 6, મેગેસ્નીઝના કયા ગ્રંથમાંથી મગધ સામ્રાજ્યની આધારભૂત જાણકારી મળે છે? તો જવાબ છે ઇન્ડિકામાંથી. 7, ચંદ્રગુપ્ત જીવનનો અંતિમ સમય કયા જૈન મુનિ સાથે વિતાવ્યો હતો? તો જવાબ છે ભદ્રબાહુ. 8, ગિરિનગર એટલે કે જૂનાગઢમાં પુષ્યગુપ્તે કયા તળાવનું નિર્માણ કરાવ્યું હતું? તો જવાબ છે સુદર્શન તળાવનું. 9, ચંદ્રગુપ્ત મૌર્યે તેનો અંતિમ સમય કયા સ્થળે વિતાવ્યો હતો? તો જવાબ છે શ્રવણ બેલગોડા. 10, મુદ્રા રાક્ષસ નાટકનું સર્જન કોણે કર્યું હતું? તો જવાબ છે વિશાખ દત્ત. 11, એશિયાખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે? તો જવાબ છે ગ્રાન્ડ ટ્રંક રોડ. 12, ગ્રાન્ડ ટ્રંક રોડનું બીજી વખત કોણે નિર્માણ કરાવ્યું હતું? તો જવાબ છે શેરશાહ સૂરીએ. 13, અશોકે કયા બૌદ્ધ સાધુના ઉપદેશથી બૌદ્ધ શાસ્ત્રોનું શરણું લીધું? જવાબ છે ઉપગુપ્તના. 14, ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ કોના અધ્યક્ષ સ્થાને ભરવામાં આવી હતી? તો જવાબ છે મોગલીપુત્ર તિષ્યના. 15, બિંદુસારે અવંતીના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરી હતી? તો જવાબ છે અશોકની. 16, ચાણક્ય કયા વિષયમાં નિપુણ હતા? તો જવાબ છે અર્થશાસ્ત્રમાં. 17, મૌર્ય શાસનમાં ખેતી વિભાગના વડાને કયા નામથી ઓળખવામાં આવતો? તો જવાબ છે સીતાધ્યક્ષ. 18, કયા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું? તો જવાબ છે કલિંગના. 19, ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે? તો જવાબ છે જૂનાગઢ. 20, ચંદ્રગુપ્તના અવસાન બાદ મગધની ગાદીએ કોણ આવ્યું હતું? તો જવાબ છે બિંદુસાર. 21, અંગ્રેજ શાસનકાળ દરમિયાન ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો જવાબ છે ડેલહાઉસીએ. 22, અશોકના પિતાનું નામ શું હતું? તો જવાબ છે બિંદુસાર. 23, ઈસવીસન પૂર્વે 185 મગધની ગાદી પર શૃંગવંશની સ્થાપના કોણે કરી? તો જવાબ છે પુષ્યમિત્ર શૃંગે. 24, મૌર્ય શાસનમાં વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ કયું હતું? તો જવાબ છે ગ્રામ. 25, કલિંગના કયા રાજા સામે અશોકે યુદ્ધ કર્યું હતું? તો જવાબ છે જયંત સામે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે 25 પ્રશ્નો જોયા. આશા રાખું કે તમને આ પ્રશ્નો યાદ રહ્યા હશે. આભાર.